હેલો, ગુડ મોર્નિંગ બાળકો, કેમ છો બધા? તો ચાલો આજે આપણે ધોરણ 2માં કમ્પ્યુટર પરિચય શીખીએ. કમ્પ્યુટર પરિચયમાં આપણે આગળના વિડીયોમાં કીબોર્ડનો ઉપયોગ શું થાય છે તેના વિશે શીખી ગયા. હવે આજે આપણે આગળનું છે તે શીખીશું. તો અહીંયા આવે છે માઉસ. તો માઉસ વિશે આપણે માહિતી મેળવીએ. માઉસ પર 2 કે 3 બટન હોય છે. તેને માઉસ પેડ પર રાખીને સરકાવવામાં આવે છે અને નીચે દર્શાવ્યા પ્રમાણે માઉસને બરાબર પકડો. આ છે માઉસનું ચિત્ર અને માઉસને આપણે આવી રીતે વ્યવસ્થિત પકડવાનું આવે છે. જો આપણે માઉસને વ્યવસ્થિત પકડ્યું છે તો જ આપણે કામ કરવામાં સરળતા રહેશે. ત્યાર પછી આવે છે કે માઉસ એ નિદર્શન માટેનું સાધન છે. મોનિટર પર કોઈ વસ્તુ કે જગ્યાનું નિર્દેશ કરવા માટે તેનો ઉપયોગ થાય છે. મોનિટર પર એકથી બીજી જગ્યાએ જવા માટે પણ આપણે માઉસનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી જો અહીં આ મોનિટરમાં આપણને જે આ ચિત્ર દેખાય છે તેને આપણે માઉસ પોઇન્ટર તરીકે ઓળખીએ છીએ. માઉસનો ઉપયોગ ચિત્રો દોરવા તથા રમતો રમવા માટે પણ થાય છે. ત્યાર પછી આવે છે સીપીયુ. તો કમ્પ્યુટરની સાથેના મોટા બોક્સ જેવા ભાગને સીપીયુ કહેવામાં આવે છે. તે કમ્પ્યુટરનો ખૂબ જ મહત્ત્વનો ભાગ છે અને તે કમ્પ્યુટરને ચલાવે છે, તેથી તે કમ્પ્યુટરનું મગજ પણ કહેવાય છે. હવે સીપીયુ છે તે તેનું શોર્ટ નેમ છે સીપીયુ. સીપીયુનું ફૂલ નેમ છે કે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. આવી રીતે આપણે સીપીયુને ઓળખીએ છીએ. ત્યાર પછી આવે છે પ્રિન્ટર. તો કાગળ પર છાપવા માટે પ્રિન્ટરનો ઉપયોગ થાય છે અને તમે કીબોર્ડ દ્વારા જે કંઈ ટાઈપ કરો તે પ્રિન્ટર છાપે છે અને ચિત્રો પણ તે છાપે છે. તો પ્રિન્ટરનો ઉપયોગ આપણે કોઈ પણ વસ્તુને છાપીને કાગળ પર લેવી હોય તેના માટે આપણે કરીએ છીએ. ત્યાર પછી આવે છે સ્પીકર. તો સ્પીકર છે તે સંગીત સાંભળવા માટે સ્પીકરનો ઉપયોગ કરવામાં આવે છે. તમારે કોઈ પણ પ્રકારનું સંગીત સાંભળવું હોય તો સ્પીકરનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ યુનિટ પૂરો થાય છે. ત્યાર પછી આવે છે સ્વાધ્યાય. તો સ્વાધ્યાયમાં આપણે જોઈશું કે કૌંસમાં આપેલા શબ્દોની માંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યાઓ પૂરો. તો પહેલી ખાલી જગ્યા છે કે અક્ષરો કે શબ્દો વચ્ચે જગ્યા છોડવા માટે ખાલી જગ્યા કીનો ઉપયોગ થાય છે. તો આપણે પહેલી ખાલી જગ્યામાં સ્પેસ બાર જવાબ લખીશું. ત્યાર પછી બીજી ખાલી જગ્યા આવે છે કે ખાલી જગ્યાને કમ્પ્યુટરનું મગજ કહે છે, તેમાં આપણે સીપીયુ લખીશું. ત્રીજી ખાલી જગ્યા આવે છે કે ખાલી જગ્યા શબ્દો અને ચિત્રો છાપે છે, તેમાં આપણે પ્રિન્ટર જવાબ લખીશું. ચોથી ખાલી જગ્યા છે કે એરો ધરાવતી કીને ખાલી જગ્યા કી કહે છે, તેમાં આપણે કર્સર કી લખીશું. અને પાંચમી ખાલી જગ્યા છે કે ખાલી જગ્યા પર લેટર કી તથા નંબર કી હોય છે, તો પાંચમી ખાલી જગ્યામાં આપણે કીબોર્ડ શબ્દ લખીશું. ત્યાર પછી છઠ્ઠી ખાલી જગ્યા આવે છે કે સંગીત સાંભળવા ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે, તો આપણે તેમાં સ્પીકર શબ્દ લખીશું. અને સાતમી ખાલી જગ્યા છે કે ખાલી જગ્યા એ નિદર્શન માટેનું સાધન છે, તો તેમાં આપણે માઉસ શબ્દ લખીશું. ત્યાર પછી આપણે આગળની ખાલી જગ્યા જોઈશું. આગળની 8 નંબરની ખાલી જગ્યા આવે છે કે કીબોર્ડ દ્વારા તમે જે કંઈ ટાઈપ કરો તે ખાલી જગ્યા પર દેખાય છે, તો તેમાં આપણે મોનિટર શબ્દ લખીશું. 9મી ખાલી જગ્યા છે કે નવી લીટી પર જવા માટે ખાલી જગ્યા કીનો ઉપયોગ થાય છે, તો તેમાં આપણે એન્ટર કી લખીશું. 10મી ખાલી જગ્યા છે કે કેપિટલમાં અક્ષરો ટાઈપ કરવા માટે ખાલી જગ્યા કીનો ઉપયોગ થાય છે, તેમાં આપણે શિફ્ટ કી લખીશું. ત્યાર પછી 11મી ખાલી જગ્યા છે કે તમે જે કંઈ ટાઈપ કર્યું તે ભૂસવા માટે ખાલી જગ્યા કીનો ઉપયોગ થાય છે, તો તેમાં આપણે ડિલીટ કી લખીશું. અને ત્યાર પછી 12મી અને 6મી ખાલી જગ્યા છે કે કમ્પ્યુટરનો ખાલી જગ્યામાં ઉપયોગ થાય છે, તો તેમાં આપણે જવાબ લખીશું શાળાઓ. કમ્પ્યુટરનો ઉપયોગ છે શાળાઓમાં કરવામાં આવે છે. ત્યાર પછી આવે છે પ્રશ્ન 2. વાક્ય ખરું હોય તો તેની સામે ખરાની નિશાની અને ખોટું હોય તો ખોટાની નિશાની કરો. તો પહેલું વાક્ય છે કે ઘરમાં કમ્પ્યુટરનો ઉપયોગ થતો નથી, તો તે વાક્ય ખોટું છે. તો અહીં આપણે ખોટાની નિશાની કરીશું, કારણ કે હવે ઘણા બધા ઘરો એવા છે કે જે ઘરે પણ કમ્પ્યુટરનો ઉપયોગ કરતા હોય છે. બીજું વાક્ય છે કે ઓફિસમાં કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે, તો તે વાક્ય સાચું છે. ત્યાર પછી ત્રીજું વાક્ય આવે છે કે કમ્પ્યુટરનો ઉપયોગ રમતો રમવા માટે થતો નથી, એ વાક્ય ખોટું છે. તો આપણે અહીંયા ખોટાની નિશાની કરીશું, કારણ કે કમ્પ્યુટરનો ઉપયોગ છે તે રમતો રમવા માટે કરવામાં આવે છે. ત્યાર પછી ચોથું વાક્ય છે કે હોસ્પિટલમાં કમ્પ્યુટરનો ઉપયોગ થતો નથી, એ વાક્ય ખોટું છે, કારણ કે હવે
ટેકનોલોજી આગળ વધતી જાય છે તેવી રીતે કમ્પ્યુટરનો ઉપયોગ પણ ખૂબ જ વધતો જાય છે, એટલે કે હોસ્પિટલમાં પણ કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. ત્યાર પછીનું પાંચમું વાક્ય છે, કમ્પ્યુટરનો ઉપયોગ ચલચિત્ર જોવા માટે થાય છે, તે સાચું વાક્ય છે. આપણે ત્યાં ખરાની નિશાની કરીશું. અને છઠ્ઠું અને છેલ્લું વાક્ય છે કે તમે જે ટાઈપ કર્યું હોય તે પૂછવા માટે બેકસ્પેસ કીનો ઉપયોગ થાય છે, તો તે વાક્ય સાચું છે, એટલે આપણે તેની સામે ખરાની નિશાની કરીશું. તો બાળકો, આ હતો સ્વાધ્યાય. જે તમારે તમારી પાસે જે કમ્પ્યુટર પરિચયની બુક છે તેમાં લખવાનું છે. આજનો યુનિટ છે તે આપણે અહીંયા પૂરો થાય છે, અને હવે પછીના જ્યારે નવો યુનિટ આવશે ત્યારે આપણે નેક્સ્ટ વિડીયોમાં તે શીખીશું. થેન્ક યુ.